राज्य सरकार मोटा उपाड़े जाहेरातो करी रही छे। आ खेडूतोनी सरकार संवेदनशील सरकार खेडूतोने सिंचाई माटे नर्मदा केनाल पहोंचाड़ी तो दीधी, परंतु बनासकांठाना सरहदी विस्तारमां सिंचाईना पाणी माटे खेडूतो वलखा मारी रह्या छे। બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં નર્મદા કેનાલ બનાવવામાં આવી છે। આ કેનાલો કોરી ધાકોડ પડી છે। ભાભર તાલુકાના ખારા ભાભર સણવા માઇનોર કેનાલમાં પાણી વગરની પડી છે। કેનાલો માટે સાફ સફાઈના ટેન્ડરો બહાર પાડવામાં આવે છે, જે તે કોન્ટ્રાક્ટને આપવામાં આવે છે। ત્યારે સણવા લાડુલા ગામથી પસાર થતી કેનાલોની સાફ સફાઈ કરેલ દેખાતી નથી। શું કાગળ પર સાફ સફાઈ બતાવીને બિલ પાસ કરવામાં આવે છે? અહીં તો ખેડૂતો સિંચાઈના પાણીની મજબૂરીના કારણે જાતે કેનાલો સાફ કરી રહ્યા છે, તેમ છતાં કેનાલનું પાણી મળતું નથી। સરહદી વિસ્તાર ખેતી અને પશુપાલનના વ્યવસાય પર નિર્ભર છે। ચોમાસું બેસી જતા ખેડૂતોએ અષાઢી બીજના દિવસે મોંઘા ભાવના ખાતર બિયારણ નાખીને વાવણીના શ્રી ગણેશ કરી નાખતા વરસાદ ખેંચાયો। સિંચાઈ માટે પાણીની જરૂર પડતા નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। પશુ માટે ઘાસચારો વાવેલ તે પાણી વગર બળી રહ્યો છે। ખેડૂતો નર્મદાના અધિકારીઓને રજૂઆત કરીને અહીં તો જાડી ચામડીના અધિકારીઓનું પેટનું પાણી હાલતું નથી, અધિકારીઓ એસીમાં બેસી રહેતા હોય છે, ત્યારે ખેડૂતો રાત દિવસ મહેનત કરે તોય જવાબદાર તંત્રના વાકે દેવાધાર બને છે। અમે અમારો કેનાલ અમારા વિસ્તારમાં આવ્યાને લગભગ 8-9 વર્ષ થઈ ગયા, અને અમે નિગમના સાહેબોને મામલતદારશ્રીને વારંવાર રજૂઆતો કરી છે, છતાં હજી સુધી અમને આજ દિવસ સુધી પાણી પૂરું મળ્યું નથી, અને આ સાલે પાણીની અહીં કેનાલમાં આવતું નથી અને ખેતી વરસાદ થતો નથી, એટલે અમે હવે અત્યારે વરાધામો અને નિગમહામો તાચી અને બેઠા છે, પણ આજ સુધી અમારું કોઈ વાત સાંભળી નથી અને અમને કોઈ ઉધાર અમારો થયો નથી। હવે ખેડૂતને મુશ્કેલી આવીને ઊભી છે, એક બાજુ વરસાદ નહીં, બીજી બાજુ પાણી આવતું નથી, હવે રજૂઆત કોને કરવી? નિગમના અમે સાહેબોને કીધું એટલે કે આવશે, શાંતિ રાખો, હવે શાંતિમાં શાંતિમાં અમારી ઉંમર તો થઈ ગઈ, હવે જો વહેલી તકે આવે પાણી તો અમારા ઢોરનું અને અમારો પોતાનો આ કંઈક જીવનદોરી ચાલે, નહીંતર મુશ્કેલીમાં છે, અમારે વહેલી તકે પાણી આવે એવી આશા નિગમ સાહેબના બોર્ડ હમી છે, અને સરકારશ્રી સાંભળે અને ધ્યાન દોરે અને અમારા આ લાઇનમાં પાણી છોડે, આટલી મારી વિનંતી છે। અમારે આ ભાભરસણવા કેનાલ માઇનોરમાં પાણી આવતું નથી, ઘણી ખરી રજૂઆતો કરેલી છે, છતાં પણ હજુ સુધી પાણી છોડ્યું નથી। 5મી તારીખે છે, 7મી તારીખે એ સાહેબોએ કીધેલું હતું, 28મી હજુ આવ્યું નથી, અમારે વાવેતર હજુ અમે એમના ભરોસે કરેલું છે, ખા બિયારણ બધું લાવી દીધેલું, ખેડ બધું ખર્ચા કરી દીધા છે, પણ હજુ સુધી પાણી આવ્યું નથી, થોડું ધ્યાન રાખે, અત્યારે પાણી વહેલી તકે અમને સાહેબો આપે તો આટલે અમારે એ સાહેબને જાહેરાત કરવાની ઈચ્છા છે। અત્યારે મોંઘવારી ડીઝલ ખર્ચા બધા અમે ઘણા ખરા કરી દીધા છે, અત્યારે ખેતર બધા કોરા જ પડેલા છે, તૈયાર કરીને મૂકી દીધેલા છે, અને વરસાદ પણ આવતો નથી, એટલે પાણી થોડું જલ્દી આપે એવી અમારી કહેવાની માગણી છે।